કોરોનાના કપરા કાળમાં માનવજ્યોત સેવાના પદાધિકારીઓની સેવા ઉડીને આંખે વળગી રહી છે. ખાસ કરીને કોરોનાના દર્દીના પરિવારજનોને ટિફિન પહોંચાડવાનું ભગીરથ કાર્ય સેવાનો પર્યાય એટલે માનવજ્યોત ગણવામાં આવે છે. માનવજ્યોત સંસ્થાના પદાધિકારી પ્રબોધ મુનવર સહિતના લોકો ખાસ કરીને કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં દર્દીના પરિવારજનોને અને તેમને ટિફિન પહોંચાડવા માટેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ખરેખર તેમની સેવા હંમેશા માટે કાબિલે દાદ બની છે. હવે આમતક ટીવી ન્યૂઝ સાથે તેમની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. અત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના સહકારથી જુદા જુદા વિસ્તારોમાં અનેક ઔષધોથી ભરપૂર એવી આયુર્વેદિક ગોળીઓનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં મારી સંસ્થાએ 9000 જેટલી આ આયુર્વેદિક ગોળીઓનું જુદા જુદા વિસ્તારોમાં જઈને વિતરણ કર્યું છે. ત્યાર પછી અમે લોકોએ નિદાન કેમ્પોનું આયોજન કર્યું. લગભગ અત્યાર સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં જઈને 4 જેટલા નિદાન કેમ્પો કર્યા, જેમાં અમારા ડૉક્ટર પ્રતિક્ષાબેન પવારે દર્દીઓના દર્દનું નિદાન કર્યું અને દરેક દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પૂરી પાડવામાં આવી. તે ઉપરાંત હોમિયોપેથિક જે રોગપ્રતિકાર શક્તિની સારી એવી ગોળીઓ છે એનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અને જુદા જુદા વિસ્તારોમાં આ આયુર્વેદિક ગોળીઓનું પણ વિતરણ અત્યારે ચાલી રહ્યું છે. તદુપરાંત અત્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે. એમની સાથે એમના સગા સંબંધી પણ આવે છે. ઘણા બધા દર્દીઓને અથવા દર્દીઓના સગાવાળાઓને લાઇનમાં ઉભેલા જોઈએ છે, તો એમને પણ પીવા ઠંડુ પાણી મળે, બરફવારી જીરાવારી સરસ એવી છાશ મળે, એના માટે પણ અત્યારે દરરોજ સવારે જનરલ હોસ્પિટલમાં 11 થી 4 વાગ્યા સુધીમાં અમે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે જે પણ જેને પણ છાશની જરૂર હોય એને અમે છાશ પણ પીવડાવીએ છીએ. અત્યારે અમારી સંસ્થા દ્વારા માસ્ક વિતરણ ચાલુ છે. જુદા જુદા વિસ્તારોમાં જઈને માસ્ક વિતરણ કરીએ છીએ. અત્યાર સુધીમાં મારી સંસ્થાએ લગભગ 47,000 જેટલા માસ્ક વિતરણ કર્યા છે. ભૂખ્યાને ભોજન એ દિશામાં પણ મારી સંસ્થા કામ કરી રહી છે. જ્યાં જ્યાં લોકો ભૂખ્યા રહી જાય અને અત્યારે કોરોના કાળની અંદર માણસો પરિવારો એક સાંજે ત્યાં પેટ તૂટે એવી જે પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આવા લોકોને પણ 2 ટાઈમ જમવાનું ભોજન મળે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કોરોના કાળ શરૂ થયું છે ત્યારથી આજ દિવસ સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 2 લાખ જેટલા લોકોને ભોજન કરાવ્યું છે. 17,000 જેટલી અમે લોકોએ અત્યાર સુધીમાં રાશન કીટો વિતરણ કરી છે. એટલે આવી રીતે અનેકવિધ પ્રવૃત્તિઓ અમારી અત્યારે ચાલી રહી છે અને લોકોની વચ્ચે રહી અને જે જરૂરતમંદ લોકો છે એને અમે મદદરૂપ બની રહ્યા છીએ. આપણી જવાબદારી છે. તંત્રે અગાઉના વર્ષમાં આપણે જોયું લોકડાઉન કર્યું, એની અસરો પણ લોકડાઉન ની બહુ ખરાબ પડે છે. અત્યારે જે સ્વૈચ્છિક લોકડાઉન છે એ એટલા માટે છે કે કારણ કે અત્યારે મહામારી વધતી જાય છે. ઘણા બધા શહેરોમાં કોરોના બહુ જ ઝડપભેર ફેલાઈ રહ્યો છે અને ફેલાઈ ગયો છે, ત્યારે આપણા બધાની ફરજ છે કે આપણે સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાડી અને જાગૃત બનીએ અને આ મહામારીને ફેલાવતી અટકાવીએ. આ ફેલાવવાનું કારણ કે જ્યાં ગરદી છે, ભીડમાં આપણે ભેગા થઈએ છીએ, એના કારણે આ રોગ ફેલાતો જાય છે. પણ જો આપણે ઘરે બેસી રહેશું તો આ રોગને ફેલાવતા આપણે અટકાવી શકશું. એટલે લોકોને ખરેખર આવું દરેક ગામની અંદર, દરેક શહેરોની અંદર પોતાની રીતે સ્વૈચ્છિક જે પણ અનુકૂળતા એ પ્રમાણે બંધ રાખીને આ કાર્યમાં જોડાવવું જોઈએ એવું મારું માનવું છે. કોરોનામાં ખાસ કરીને જ્યાં ભીડ જામ થાય છે એના કારણે કોરોના વધુ સંક્રમણ ફેલાતો જાય છે, એ ન ફેલાય એટલા માટે જે અત્યારે રાત્રિ કર્ફ્યુ રાખવામાં આવ્યો છે 8 થી 7:15 સુધી, એ પણ ખરેખર બહુ સારું છે કે ત્યાં પણ સંક્રમણ વધુ ન ફેલાય. તેમજ અત્યારે જે 3 દિવસ માટે ભુજની અંદર સ્વૈચ્છિક રીતે જે લોકડાઉન કરવામાં આવી રહ્યું છે એ પણ યોગ્ય છે, કારણ કે અત્યારે જે સંક્રમણ વધી રહ્યું છે અને રોગો, આ રોગના દર્દીઓ પણ વધી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી જ્યારે ઉભરાય છે ત્યારે આપણા બધાની ફરજ છે કે આપણને હવે જાગૃત થવાની જરૂર છે. તંત્ર જાગૃત છે, સાથે આપણે બધાએ એક વ્યક્તિએ પોતાનો ભોગ આપવો પડશે અને દરેક કાર્યમાં આવા કાર્યમાં જોડાવવું પડશે અને આ કોરોનાનું સંક્રમણ કેમ અટકે એના માટે આપણે બધાએ સાથે મળીને મહેનત કરવી પડશે, તો જ આપણે આ કોરોનાના સંકટને નેસ્તનાબૂદ કરી શકશું.